નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલમાં ગુજરાતી સાહિત્ય વિજ્ઞાન ગુંચેરમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એચએન યુનિવર્સિટી હેમતનાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં આગામી સમયે જે બીએસએમ ફોરની જે પરીક્ષા શરૂ થવાની છે તેના મોસ્ટ એમ્બી પ્રશ્નો વિશે મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની શરૂઆત કરી છીએ. મિત્રો, મેં આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિજ્ઞાન ચેનલ પર પહેલીવાર આવી અને ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને આ ચેનલ પર એચએન યુનિવર્સિટી હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. સાથે સાથે મિત્રો, એચએન યુનિવર્સિટી કોઈ પણ એક્ઝામ લે ત્યારે દરેક વિષયના મોસ્ટ એમ્બી પ્રશ્નો પણ મળી રહેશે. આજના વિડીયોમાં પણ વાત કરવાના છીએ બીએસએમ ફોર ગુજરાતી સીસીસી 405 ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસ મધ્યકાળીના મોસ્ટ એમ્બી પ્રશ્નો વિશે મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ છીએ. પહેલો પ્રશ્ન જે એમ્બી છે તે છે કે પદ વાર્તા 70 સામાન્ય સાહિત્યિક પરિચય કરાવો. આ પ્રશ્ન મોસ્ટ એમ્બી પ્રશ્ન મળી રહેશે મિત્રો કે પદ વાર્તા 70 સામાન્ય સાહિત્યિક પરિચય કરાવો. આ પ્રશ્ન મોસ્ટ એમ્બી પ્રશ્ન બની રહેશે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2 છે કે નીચેનામાંથી કોઈ પણ એક સાહિત્ય સ્વરૂપનું લક્ષણ જણાવો. મિત્રો, અમારે જણાવવાનું હોય છે જેમ જો એમ્પી છે કે ફાગુ, આખ્યાન, પદ, આ ત્રણ સાહિત્ય સ્વરૂપો મોસ્ટ એમ્બી બની રહેશે. અવશ્ય મિત્રો આ ત્રણ સાહિત્ય સ્વરૂપ ભાગ કરવાનું ભૂલશો નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે નીચેનામાંથી કોઈ પણ એક સાહિત્ય સ્વરૂપ ઉદ્ભવ અને વિકાસ વિશેમાં સંપૂર્ણ સવિસ્તાર ચર્ચા કરવાની રહેશે. તેમાંથી કે રાસરાસો, પદ, આખ્યાન અને પદવાર્તા આ ચાર મિત્રો સાહિત્ય સ્વરૂપો છે. તેમાં જે તેમાં ઉદ્ભવ અને વિકાસમાં આવશે તે મિત્રો જાણી લેજો. આ ચાર સાહિત્ય સ્વરૂપ મોસ્ટ એમ્બી બની રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે મિત્રો, આખ્યાન, શિરોમણી, પ્રેમાનંદના સાહિત્ય સર્જન મૂલ્યાંકન કરો. આ પણ પ્રશ્ન મોસ્ટ એમ્બી પ્રશ્ન બની રહેશે. આખ્યાન, શિરોમણી, પ્રેમાનંદના સાહિત્ય સર્જન મૂલ્યાંકન કરો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે મિત્રો, જે ટૂંકનો છે તેમાં પહેલી છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓનું પ્રદાન, અને બીજી છે કે મધ્યકાલીન સાહિત્યમાં ભક્તિ અને જ્ઞાનમાંગી કવિતાઓ. મિત્રો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ પ્રશ્ન બની અવશ્ય મિત્રો આ પ્રશ્ન લાઈક કોમેન્ટ સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.